चार भारतीय बजार में लींबु नो भाव वधता तेने पहुंची वळवा माटे तुर्की थी लींबु मंगाववामां आव्या। जी हाँ, अमदावादनी बजार में तुर्कीना लींबुनु आगमन थई रह्युं छे। लींबुना भावने नियंत्रणमां लाववा माटे 90 रूपिया किलोना भावे तुर्की थी 15 टन लींबु मंगाववामां आव्या छे, जेना हाल 15 रूपियाना होलसेल भावे वेचवामां आवी रह्या छे। ભારતમાં હોલસેલ માર્કેટમાં એક સમયે 240 રૂપિયા કિલો લીંબુના ભાવ થયા હતા, જેથી ભાવને કાબુમાં લાવવા માટે તુર્કીથી ખાસ લીંબુ મંગાવવામાં આવ્યા હતા। સામાન્ય લીંબુ તુર્કીથી આવેલા લીંબુનું કદ અને રસ વધારે હોય છે, જેથી 100 ગ્રામના એક લીંબુમાં અડધો કપ ભરાય તેટલું જ્યુસ નીકળે છે। જો કે ભારતીય લીંબુની સરખામણીએ તુર્કીના લીંબુમાં ખટાશ ઓછી હોય છે। જો કે હાલ તો બજારમાં જોવા મળતા સામાન્ય લીંબુનો ભાવ હોલસેલ માર્કેટમાં 70 રૂપિયા કિલો થઈ જતા વેપારીની મુશ્કેલીઓ વધી છે। 902 કિલો રૂપિયાના ભાવે લાવેલા તુર્કીના લીંબુ બજારમાં મોડા પહોંચતા વેપારીઓએ 15 રૂપિયામાં વેચવા પડ્યા છે। લીંબુમાં થયેલા ભાવ વધારાથી સૌ કોઈ અવગત છે અને લીંબુનો ભાવ એક સમયે 250 રૂપિયા કરતાં પણ મોંઘો થઈ ચૂક્યો હતો, પરંતુ અત્યારે એક અલગ જ પ્રકારના લીંબુ જે આયાત કરવામાં આવ્યા છે અને લીંબુ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો। આયાત કરનાર જે વેપારી છે જેઓ અત્યારે બજારમાં લીંબુ વેચી રહ્યા છે તેઓ સાથે આપણે વાત કરીશું, અને ખાસ કરીને આ લીંબુની વાત કરીએ તો તુર્કીથી આ લીંબુ લાવવામાં આવ્યા છે, અને લીંબુ લાવવાનો હેતુ એકમાત્ર હતો કે જે દેશની અંદર જે લીંબુ મળતા હતા તેનો ભાવ જે રીતે સતત આસમાને પહોંચી રહ્યો હતો ત્યારે સસ્તા ભાવમાં લીંબુ માર્કેટ સુધી પહોંચાડી શકાય, પરંતુ આ લીંબુ અત્યારે માર્કેટમાં આવ્યા છે, કેવા પ્રકારે આનો ભાવ છે અને કેવા પ્રકારના લીંબુ છે તેના વિશે જાણકારી મેળવીએ। આ જે લીંબુ મંગાવવામાં આવ્યા છે ક્યારે મંગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને કયા દેશથી આ લીંબુ મંગાવવા પડ્યા? આ લીંબુ અત્યારે તુર્કીથી આવ્યા છે, ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે। તિરકુમાં એ લીંબુ 90 રૂપિયા કિલો અહીંયા પહોંચ પડતા હતા, અત્યારે માલમાં ફેરફાર થવાના કારણે એની રેટ ઓછો આવ્યો છે, અને આ અત્યારે 15 ટન માલ અમદાવાદ ખાતે પહોંચ્યો છે, જેનો રેટ અહીંયા 13થી લઈને 15 રૂપિયા નીકળ્યો છે। બંનેનું કમ્પેરિઝન કરવા જાઓ તો ઇન્ડિયાના લીંબુ ઘણા સારા છે। આ 100 ગ્રામનું એક લીંબુ છે, આની છાલ બી જાડી છે પણ રસ વધારે છે, તમે જોઈ શકો છો રસ ભરપૂર માત્રામાં છે, પણ રસનો જે ટેસ્ટ છે જે ઇન્ડિયાના મુકાબલામાં ઘણો ઓછો છે। આની ખટાશ જે જોવા જાઓ મેં ઓરેન્જ અને લેમનની જોડે મિક્સ થાય છે। આ અત્યારે તમને માર્કેટમાં 40-50 રૂપિયામાં અવેલેબલ થઈ જશે, અને લીંબુનો ભાવ 100 રૂપિયાથી ઉપર નહીં જાય હોલસેલ માર્કેટમાં એવો અંદાજ છે। આ ઇન્ડિયામાં વરસાદની અછતના કારણે લીંબુની સાઇઝ ઘણી નબળી છે, પણ આપણા જે લીંબુમાં જે ખટાશ છે તે બહારના લીંબુમાં છે નહીં। જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી ભાવ ઘટવાની શક્યતા નથી, પણ ભાવ એવરેજ ભાવ તમને હોલસેલ માર્કેટમાં 60-100 રૂપિયામાં મળશે લીંબુ। તો લીંબુનો ભાવ જે રીતે સતત વધતો ગયો અને જે આ સાઇઝના જે લીંબુ છે તે તુર્કીથી ખાસ કરીને આયાત કરવામાં આવ્યા, પરંતુ કેટલાક કારણોસર લગભગ 90 રૂપિયાના ભાવે આ જે લીંબુ છે તે તુર્કીથી લાવવામાં આવ્યા, પરંતુ અત્યારે લગભગ 12-15 રૂપિયાના ભાવે જે હોલસેલ વેપારીઓ છે આ લીંબુ બજારમાં વેચી રહ્યા છે, અને લગભગ 3 ટન જેટલા આ લીંબુનું વેચાણ પણ થઈ ચૂક્યું છે। પરંતુ એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે લીંબુમાં જે રીતે ભાવ વધારો થયો હતો વેપારીઓ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો કે કેવી રીતે સસ્તા ભાવમાં લીંબુ લાવીને જે લોકો છે તેમના સુધી પહોંચાડી શકાય, પરંતુ હાલ તો આ લીંબુ લાવનારને પણ મોટી સંખ્યામાં નુકસાની થઈ રહી છે, કારણ કે જે લીંબુ છે તે લાવવામાં જરૂર આવ્યા પરંતુ તેને વધારે સમય થતાં મોટો જે માલ છે તે અત્યારે બગડી પણ રહ્યો છે, જેના કારણે 10-12 રૂપિયા જેટલો આ લીંબુનો ભાવ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અમિત મકવાડા સાથે તુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।